નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે વિજ્ઞાનના ગયા લેક્ચરમાં ચેપ્ટર 6 નૈસર્ગિક સ્રોત પૂર્ણ કર્યો હતો આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર પેશીઓની શરૂઆત કરીએ આ ચેપ્ટરમાં મિત્રો આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી નો અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિની અંદર કયા કયા પ્રકારની પેશી આવેલી હોય અને પ્રાણીઓની અંદર કયા કયા પ્રકારની પેશી આવેલી હોય તેના વિશે આપણે ભણવાનું છે તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે કે એકકોષીય અને બહુકોષીય સજીવમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે તે સમજાવો કે આપણે પાંચમા ચેપ્ટરની અંદર કોષ વિશે સમજૂતી મેળવી હતી કે કોષના મુખ્ય ભાગો કયા કયા હોય છે કોષ કેવી રીતે કાર્ય કરે છે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી હોય હવે અહીંયા પહેલો પ્રશ્ન એવો કીધો છે કે એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ કેવી રીતે કાર્ય કરે છે એકકોષીય સજીવ કોને કહેવાય તો જેમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય તેવા સજીવોને એકકોષીય સજીવો કહેવાય અમીબા પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ બધા હવે એકકોષીય સજીવ હોય તો એમાં બધી જ ક્રિયાઓ એક જ કોષ વડે થતી હોય છે શ્વસનની ક્રિયા હોય ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા હોય પાચનની ક્રિયા હોય ઉત્સર્જનની ક્રિયા હોય આ દરેક ક્રિયાઓ એક જ કોષ દ્વારા થતી હોય છે જ્યારે બહુકોષીય સજીવોની વાત કરીએ મિત્રો તો બહુકોષીય સજીવોની અંદર તમને ખબર છે અબજો કોષો આવેલા હોય આપણું જે શરીર છે એ અબજો કોષો ભેગા મળીને બનેલું છે કરોડો અબજો કોષો આવેલા હોય એટલે આપણા શરીરની અંદર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કોષોના સમૂહની રચના હોય છે બધા કોષો ભેગા મળીને કોષોનો સમૂહ બનાવે છે જેના વડે આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારના કાર્યો થતા હોય છે તો જોઈએ મિત્રો આગળ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તે સમજાવો સૌથી પહેલા એકકોષીય સજીવોની વાત કરીએ તો એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે છે તમને કીધું ને મિત્રો એકકોષીય સજીવો હોય તો એમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હશે તો એમાં બધા જ કાર્યો શ્વસન ઉત્સર્જન ખોરાકનું ગ્રહણ પાચન બધા જ કાર્યો માત્ર એક જ કોષ દ્વારા થતા હોય છે તો ઉદાહરણ તરીકે અમીબા એક જ કોષ દ્વારા ગતિશીલતા ખોરાકનું અંતગ્રહણ અને શ્વસન વાયુઓનું વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો કરે છે મિત્રો અહીંયા એકકોષીય સજીવ અમીબાનું ઉદાહરણ આપેલું છે એકકોષીય સજીવના તમે બીજા ઉદાહરણો પણ લઈ શકો અમીબા હોય પેરામિશિયમ હોય પ્લાઝમોડિયમ હોય આ દરેક એકકોષીય સજીવ છે એમાં એક જ કોષ દ્વારા ગતિશીલતા ગતિશીલતા એટલે કે હલનચલન અમીબાનું શરીર એક જ કોષનું બનેલું હશે એક જ કોષ દ્વારા તે ગતિશીલતા એટલે કે હલનચલન દર્શાવે છે એના પછી ખોરાકનું અંતગ્રહણ ખોરાકના જે કણો છે એ કોષની અંદર ગ્રહણ કરે છે દસમા ધોરણની અંદર અમીબાની અંદર ખોરાકનું અંતગ્રહણ કેવી રીતે થાય અને પાચન કેવી રીતે થાય તેના માટેનો પ્રશ્ન આપેલો છે એટલે ગતિશીલતા ધરાવે છે ખોરાકનું અંતગ્રહણ કરે છે શ્વસન વાયુઓનો વિનિમય શ્વસન વાયુઓનો વિનિમય એટલે કે તમને ખબર છે મિત્રો દરેક સજીવને ઓક્સિજનની જરૂર પડે છે એટલે શ્વસન વાયુઓનો વિનિમય એટલે કે ઓક્સિજન કોષની અંદર દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલે શ્વસન વાયુઓનો વિનિમય પણ થતો હોય એટલે કે શ્વસન અને ઉત્સર્જન આ દરેક કાર્ય એક જ કોષ દ્વારા થતા હોય છે હવે ભાઈ મિત્રો કે એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરતા હોય છે કયા કયા કાર્યો કરે મિત્રો તો ઉદાહરણ અમીબાનું ઉદાહરણ આપેલું છે તમને કે એક જ કોષ દ્વારા તે ગતિશીલતા ધરાવે છે એના પછી ખોરાકનું અંતગ્રહણ શ્વસન વાયુનું વિનિમય એટલે કે શ્વસન અને ઉત્સર્જન જેવા દરેક કાર્યો તે એક જ કોષ દ્વારા કરતા હોય છે મિત્રો બહુકોષીય સજીવોની વાત કરીએ બહુકોષીય સજીવોમાં કોષો લાખો અને કરોડોની સંખ્યામાં આવેલા હોય છે કે મનુષ્ય અથવા બીજા પ્રાણીઓની વાત કરીએ મિત્રો બહુકોષીય સજીવોની અંદર કરોડો લાખો કે અબજોની સંખ્યામાં કોષો આવેલા હોય છે તેમાં પ્રત્યેક વિશેષ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે શું કીધું છે મિત્રો ચોક્કસ કાર્ય કરવા માટે ભિન્ન કોષોનો સમૂહ કોષોના સમૂહ વડે ચોક્કસ પ્રકારના કાર્યો થતા હોય છે આ કોષોનું નિશ્ચિત નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે કે આપણા મનુષ્ય અથવા બીજા પ્રાણીઓની વાત કરીએ મિત્રો તો એમાં અલગ અલગ સમૂહ એ ચોક્કસ કાર્યો કરતા હોય છે તમને ખબર જ છે મિત્રો કે અલગ અલગ કોષોનો સમૂહ ભેગા થઈને પેશીનું નિર્માણ કરે છે નાવી વિવિધ પેશીઓ ભેગા થઈને અંગનું નિર્માણ કરે આવા અંગો વડે આપણે વિવિધ કાર્યો કરતા હોઈએ છીએ એટલે એકકોષીય સજીવ હોય તો એમાં એક જ કોષ બધા કાર્યો કરે છે પણ બહુકોષીય સજીવોની અંદર ચોક્કસ
કાર્ય કરવા માટે નિયત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ આવેલો હોય છે સો આવેલો હોય મિત્રો કોષોનો સમૂહ કે પ્રત્યેક વિશેષ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે અલગ અલગ ભિન્ન કોષોના સમૂહ દ્વારા ચોક્કસ પ્રકારના કાર્ય થતા હોય છે આ કોષોનો નિયત કાર્ય પૂર્ણ સંપાતી કરે છે આજે કોષોનો સમૂહ કીધો મિત્રો તમને એ ચોક્કસ કાર્ય નિયત કાર્ય પૂર્ણ સંપાતી કરે છે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે મનુષ્યમાં સ્નાયુ કોષ સંકોચન સ્થિતિલંબ લઈને હલનચલન દર્શાવે છે મિત્રો આપણે સરળતાથી હલનચલન કરી શકીએ હાથ પગ ઉપર નીચે કરી શકીએ દોડી શકીએ ચાલી શકીએ સરળતાથી આપણે હલનચલન કરી શકીએ કેમ એનું કારણ છે કેમ કે જે સ્નાયુ કોષો આવેલા હોય છે એ સંકોચાય અને શિથિલન થાય એટલે સંકોચન શિથિલનને કારણે સરળતાથી આપણે હલનચલન કરી શકીએ મિત્રો શરીરની અંદર ચેતાકોષો આવેલા હોય છે ચેતાકોષો શું કરે તો સંદેશાઓનો એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે આપણે વિવિધ પ્રકારની સંવેદનાઓ અનુભવી શકીએ મિત્રો પ્રકાશની સંવેદના હોય પછી કોઈ સ્પર્શ કરે તો સ્પર્શની સંવેદના હોય અલગ અલગ પ્રકારનો સ્વાદ આપણે પારખી શકીએ આ બધી જે સંવેદનાઓ છે એ ચેતાકોષો શું કરે આ સંવેદનાઓનું મગજ સુધી વહન કરે છે દસમા ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર છે મિત્રો ચેતાતંત્ર વિશેનું આખું ચેપ્ટર છે એની અંદર તમને વિસ્તૃતમાં માહિતી મળી જશે કે ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે કે શરીરના એક ભાગમાંથી સંદેશાઓ એટલે કે સંવેદનાઓ સંદેશાઓ લખ્યું છે મિત્રો સર્વે અહીંયા સંદેશાઓનો અર્થ શું કરવાનો આપણે સંવેદનાઓ આપણે જે અલગ અલગ પ્રકારની સંવેદનાઓ અનુભવી શકીએ તે સંવેદનાઓનું એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે એટલે કે સંદેશાઓનું વહન કરે છે રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુ ખોરાક અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યનું વહન થાય છે મિત્રો શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ સતત ચાલુ રહે છે રુધિર એ શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સતત વહન પામતું રહે છે રુધિરના વહનની સાથે રુધિરની અંદર જે શ્વસન વાયુ હોય શ્વસન વાયુ ખોરાક અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યો એટલે કે ઉષ્ણ દ્રવ્યો આ દરેકનું વહન શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં થતું હોય છે ખબર પડી મિત્રો ત્રણ ઉદાહરણો કીધા પહેલા તો સ્નાયુ કોષોનું ઉદાહરણ લીધું કે સ્નાયુ કોષોના શિથિલન અને સંકોચનને કારણે આપણે સરળતાથી હલનચલન કરી શકીએ બીજું ઉદાહરણ કહ્યું કે મિત્રો તમને ચેતાકોષનું કીધું કે ચેતાકોષો શું કરે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશાઓનું વહન કરે છે એટલે કે સંવેદનાઓ આપણને જે અલગ અલગ પ્રકારની સંવેદનાઓ અનુભવી શકીએ તેનું વહન કરે છે અને રુધિર એ શ્વસન વાયુ હોય ખોરાક હોય અંતઃસ્ત્રાવ હોય કે ઉષ્ણ દ્રવ્ય હોય એ રુધિર સાથે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચે છે વનસ્પતિઓની વાત કરીએ મિત્રો કે વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે કે વનસ્પતિની અંદર પણ અલગ અલગ પ્રકારની પેશી આવેલી હોય છે ખોરાક અને પાણીનું વહન વાહક પેશી દ્વારા બે પ્રકારની પેશી આવેલી હોય મિત્રો વનસ્પતિની અંદર મુખ્યત્વે બે પ્રકારની પેશી હોય છે અન્નવાહક પેશી અને જલવાહક પેશી અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય અને જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે એટલે વનસ્પતિ શરીરની અંદર પણ અન્નવાહક પેશી અને જલવાહક પેશી વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય છે જેના દ્વારા ખોરાક અને પાણીનું વહન થાય છે આથી બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન માટે પેશી અંગ અંગતંત્રનો વિકાસ પામે છે અહીંયા મિત્રો બધા અલગ અલગ પ્રકારના કોષો ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળીને પેશી બનાવે છે પેશીની રચના કરે પેશી ભેગા મળીને શેની રચના કરે મિત્રો અંગની રચના કરે અને અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે ઉદાહરણ તરીકે મિત્રો આપણું શ્વસન તંત્ર લઈએ શ્વસન તંત્ર એ અંગતંત્ર કહેવાય એમાં કયા કયા અંગો સંકળાયેલા છે તો શ્વસન તંત્રની અંદર આપણું નાક હોય શ્વાસ નળી હોય શ્વાસ વાહિની હોય ફેફસા હોય આ બધા અંગો સંકળાયેલા છે એટલે ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળીને પેશીની રચના કરે પેશી ભેગી મળીને અંગની રચના કરે અને ઘણા અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે મિત્રો આ રીતે એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવોની અંદર ચોક્કસ પ્રકારના કાર્યો થતા હોય છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પેશી એટલે શું અને પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે પેશી કોને કહેવાય પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય તો પેશી એટલે કે શરીરના કોઈ ચોક્કસ સ્થાનમાં ચોક્કસ કાર્ય કરતો કોષોનો સમૂહ
આપણા શરીરની અંદર કોઈ ચોક્કસ ભાગમાં ચોક્કસ સ્થાનમાં ચોક્કસ કાર્ય કરતો જે કોષોનો સમૂહ હોય એને પેશી કહેવાય. પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાન, નિશ્ચિત સ્થાન કીધું છે એટલે ચોક્કસ સ્થાન, નિયત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો કોષોનો સમૂહ. હવે બધી મિત્રો પેશી કોને કહેવાય? કે શરીરની અંદર કોઈ નિશ્ચિત સ્થાન એટલે કે ચોક્કસ સ્થાનમાં ચોક્કસ કાર્ય કરતા કોષોના સમૂહને, જે પેશી હોય ચોક્કસ કાર્ય કરતી હોય છે એની અંદર ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય, ચોક્કસ પ્રકારના કોષોથી બનેલી જે રચના છે શું કહેવાય? પેશી. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. પેશીના જે કોષો હોય મિત્રો એ ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલા હોય. આ ચેપ્ટરની અંદર આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે કે કઈ પેશીની અંદર કેવા પ્રકારના કોષો હોય, કેવી રીતે ગોઠવાયેલા હોય છે, કોષોનો આકાર કેવો હોય, એ દરેક પ્રશ્ન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક નિશ્ચિત ક્રમમાં ચોક્કસ ક્રમમાં એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. પેશીના ઉદાહરણ આપેલ છે રુધિર, રુધિર પેશી, અન્નવાહક પેશી, સ્નાયુ પેશી, આ બધા પેશીના ઉદાહરણ આપેલા છે. રુધિર પણ એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. સંયોજક પેશી આખા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થતું હોય એટલે બધા ભાગોને જોડીને રાખે છે. એટલે રુધિર પણ એક પ્રકારની પેશી છે. અન્નવાહક પેશી વનસ્પતિની અંદર જે અન્નવાહક પેશી આવેલી હોય એ શું કરે? વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં અન્નનું વહન કરે છે. વનસ્પતિની અંદર તમને ખબર છે મિત્રો અન્નનું સર્જન પર્ણોની અંદર થતું હોય છે. તો પર્ણોમાંથી જે ખોરાક છે વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને સ્નાયુ પેશી, સ્નાયુ પેશીની મદદથી આપણે સરળતાથી હલનચલન કરી શકીએ. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની તુલના કરો. કે વનસ્પતિ અને પ્રાણીઓના જે કાર્યો છે અને એની અંદર પેશીની આયોજન કેવી રીતે થયેલું હોય તેની તુલના કરવાની છે. સૌથી પહેલા વનસ્પતિ વિશે જોઈએ તો વનસ્પતિઓ ગતિ કરતી નથી, તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. મિત્રો વનસ્પતિ હલનચલન કરી શકતી નથી, એ કોઈ એક સ્થાને સ્થિર હોય છે, સ્થાપિત હોય છે, એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે નહીં. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ હલનચલન દર્શાવે છે. પ્રાણીઓને ખોરાક માટે, રહેઠાણ માટે, પ્રજનન માટે હલનચલનની જરૂરિયાત હોય છે. કે પ્રાણીઓ આહાર માટે, પ્રજનન માટે અને રહેઠાણ માટે વિચરણ કરે છે. વિચરણ કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એટલે પહેલો પણ ખબર પડી મિત્રો કે વનસ્પતિ ગતિ કરતી નથી, તે એક સ્થાને સ્થાપિત હોય છે. જ્યારે પ્રાણીઓને ખોરાક માટે, પ્રજનન માટે અને રહેઠાણ માટે વિચરણ કરવાની જરૂર પડે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની હલનચલનની જરૂર પડતી હોય છે. વનસ્પતિની અંદર તેમની મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાની મજબૂતી માટે મૃત હોય છે. કે વનસ્પતિની અંદર જે પણ પેશીઓ આવેલી હોય એ દરેક જીવંત પેશી હોતી નથી, પણ મોટાભાગની પેશી કેવી હોય છે? મૃત પેશી હોય છે. એનું કારણ શું? કે વનસ્પતિને મજબૂતાઈ માટે અને સખ્તાઈ માટે આ જે પેશીઓ હોય કેવી હોય છે? મૃતો આવેલી હોય છે. તેની મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે, વનસ્પતિને મજબૂતાઈ આપવા માટે કેવી હોય છે? મૃત પેશી આવેલી હોય છે. અને વનસ્પતિની અંદર, પ્રાણીઓની અંદર તેમની મોટાભાગની પેશી કેવી હોય? જીવંત પેશી હોય છે. વનસ્પતિમાં મોટાભાગની પેશી મૃત હોય, જ્યારે પ્રાણીઓમાં મોટાભાગની પેશી કેવી હશે? જીવંત પેશી હશે. પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા આપે છે. કે વનસ્પતિઓને હલનચલન કરવાની જરૂર પડતી નથી, હવે હલનચલન ના કરતી હોય તો એમને ઊર્જાની પણ જરૂર કેવી પડશે? ઓછી પડશે. એટલે વનસ્પતિ કે પ્રાણીઓની તુલનામાં ઓછી ઊર્જા વાપરે, એટલે ઓછી ઊર્જાની જરૂર પડે છે કેમ કે હલનચલન કરવાની જરૂર પડતી નથી. એટલા માટે પ્રાણીઓને હલનચલન કરવાની જરૂર પડે છે એટલા માટે તે વનસ્પતિની તુલનામાં વધારે ઊર્જા વાપરે છે. વનસ્પતિની અંદર ઓછી ઊર્જાની જરૂર પડે, જ્યારે પ્રાણીઓને વધારે ઊર્જાની જરૂર પડે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. આ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખો મિત્રો કે વનસ્પતિની જે વૃદ્ધિ છે કેટલાક પ્રદેશો કે કેટલાક ક્ષેત્રો સુધી સીમિત રહે છે. કે વનસ્પતિના જે અલગ અલગ અંગો છે એમાં દરેક જગ્યાએ એક સમાન રીતે કોષોની વૃદ્ધિ થતી હોતી નથી. વનસ્પતિની અંદર ચોક્કસ ભાગો આવેલા હોય ત્યાં જ કોષ વિભાજન જોવા મળે છે અને કોષની વૃદ્ધિ જોવા મળે છે. એટલે વનસ્પતિની અંદર જે વૃદ્ધિ થાય છે એ કેટલાક પ્રદેશો કે કેટલાક ક્ષેત્રો સુધી સીમિત રહે છે. સમગ્ર વનસ્પતિના દરેક ભાગની અંદર
एक समान रीते वृद्धि चालती नहीं। जब प्राणियों की बात करिए तो प्राणियों में दरेक भाग की अंदर समान रीते वृद्धि थती हो प्राणियों शरीर की अंदर दरेक भाग में समान रीते वृद्धि थती हो कोषों की वृद्धि समान रीते थती हो प्राणियों में कोषीय वृद्धि मोटा भागे एक समान हो दरेक भाग की अंदर कोषों की वृद्धि थती हो एक समान हो वनस्पति में वर्तमान अवर्तमान प्रदेशों की निश्चितता हो मित्रों वनस्पति में तुमने कीधु कि दरेक भाग में एक समान रीते वृद्धि थती नहीं। वनस्पति की अंदर मुख्यत्व बे प्रकार की पेशी आवेली है वर्तमान पेशी एटले के वर्तनशील पेशी अने अवर्तनशील पेशी एटले के स्थायी पेशी के वनस्पति की केटली पेशी कोष विभाजन की क्षमता धरावे छे एने वर्तनशील पेशी कहेवाय एटले के नवा कोषो उत्पन्न करी शकवानी क्षमता कोष विभाजन की क्षमता धरावे एटले एने वर्तनशील पेशी कहेवाय वर्तमान पेशी અને બીજી અવર્તમાન પેશી કીધી છે કે સ્થાયી પેશી કે જે કોષ વિભાજનની ક્ષમતા ધરાવતી ના હોય તેવી પેશી એટલે કે વનસ્પતિમાં વર્તમાન અને અવર્તમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે કેટલીક અલગ અલગ પ્રકારની પેશી આવેલી કોઈ જગ્યાએ વર્તમાન પેશી આવેલી હોય કોઈ જગ્યાએ અવર્તમાન પેશી આવેલી હોય પ્રાણીઓમાં વર્તમાન અને અવર્તમાન પેશીઓ પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી પ્રાણીઓમાં આવી કોઈ પેશી અલગ અલગ હોતી નથી પ્રાણીઓ ની અંદર વર્તમાન પેશી અને અવર્તમાન પેશી એવી કોઈ અલગ અલગ પેશીઓ જોવા મળતી નથી એમાં તો દરેક પેશી કોષ વિભાજન દર્શાવે છે અને કોષોની વૃદ્ધિ પણ દર્શાવે છે વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રજનન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી કે વનસ્પતિ અલગચલન દર્શાવતી નથી એવું કીધું તમને એટલે કે પ્રજનન દર્શાવતી નથી એટલા માટે વનસ્પતિને કોઈપણ અનુકૂલનની આવશ્યકતા હોતી નથી અનુકૂલન કોને કહેવાય મિત્રો એના વિશે તમને ખબર હોવી જોઈએ અનુકૂલન એટલે કે આસપાસના વાતાવરણની અંદર પર્યાવરણની અંદર ફેરફાર થાય તો સજીવ પોતાના શરીરમાં પણ ફેરફાર કરી શકે અને પોતાનું જીવન ટકાવી રાખે એને અનુકૂલન કહેવાય મિત્રો તમને ખબર જ હશે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ ઉગતી હોય તે બરફવાળા પ્રદેશમાં ઉગી શકે નહીં એવી રીતે જે સજીવો બરફની અંદર રહેતા હોય તે રણ પ્રદેશની અંદર રહી શકે નહીં એટલે પ્રદેશ બદલાય આબોહવા બદલાય તો સજીવો પોતાનું જીવન ટકાવી શકતા નથી પણ એવા સજીવો જે પોતાના શરીરની અંદર ફેરફાર કરી શકે અને જીવન ટકાવી શકે તો એને શું કહેવાય મિત્રો અનુકૂલન કહેવાય પ્રાણીઓમાં પ્રજનન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિવિધ પ્રકારનું અનુકૂલન દર્શાવે છે એટલે સિમ્પલ પોઈન્ટ છે મિત્રો ચલો કે વનસ્પતિ સ્થાયી હોય છે એ હલનચલન દર્શાવતી નથી એટલા માટે વનસ્પતિમાં અનુકૂલનની કોઈ જરૂર હોતી નથી અનુકૂલનની આવશ્યકતા નથી પણ પ્રાણીઓ પ્રજનન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે એટલા માટે પ્રાણીઓની અંદર એ અનુકૂલન દર્શાવે છે પ્રાણીઓમાં પ્રજનન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે ચોક્કસ વિભિન્ન પ્રકારનું અનુકૂલન કરાવે છે વનસ્પતિ અનુકૂલન દર્શાવતી નથી પણ પ્રાણીઓ અનુકૂલન દર્શાવે છે ખબર પડી મિત્રો કે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર પેશીઓ અને કાર્ય કેવી રીતે ભિન્ન પડે છે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આગળના લેક્ચરમાં વનસ્પતિની જે અલગ અલગ પ્રકારની પેશીઓ છે વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી તેના વિશે આપણે આગળ જોઈશું